जुष्टो मुक्त गणे निजाक्षर पदे दिव्याकृति साधरम यो भक्तो प्रगति बभूव दया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं तदधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदां सर्वदा ॐ श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय गणेशामाय नमो नमः नैष्टिक ब्रह्मचारीना धर्म चाले छे अने बलात्कार करीने पोताने अतिशय समीपे आवती एवी जे स्त्री तेने बोलीने अथवा तिरस्कार करीने पण तुरत वारवी પણ સમીપે આવવા દેવી નહીં અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી લો મહારાજે શિક્ષાપત્રી એક એવી લખી છે કે વિવેકપૂર્ણ જાણું આગળ આવે ભાઈ સ્ત્રીને અડવું નહીં એને હારે બોલવું નહીં અડાઈ જાય તો ઉપવાસ કરવો બોલાઈ જાય તો ઉપવાસ કરવો પણ મહારાજ કે પ્રાણ નાશ થતો હોય ને એવો આપતકાળ આવી પડે તો એને બોલવું પણ અને અડવું પણ પોતાની બેની રક્ષા કરવી એટલે શિક્ષાપત્રની આજ્ઞાઓ છે ને મહારાજે બહુ વિચારીને લખી છે આવું જડપણે નથી કે ભાઈ એ પ્રમાણે કરીએ એટલે આપણે દુઃખ આવે ભગવાન બધું જાણતા હોય આગળ શું થવાનું ભૂત ભવિષ્ય વર્તમાન કાળ બધું ભગવાનને તો ઓલું હાથમાં જળનું ટીપું દેખાય ને એમ બધું જાણતા હોય ભગવાનના એવા મોટા પુરુષ હોય એ જાણતા હોય ગોપાલંદ સ્વામીની વાત આવે છે ને ભલા વિપ્ર શું નામ મહાપુરુષ દાસજી સ્વામી થાય રામજી વિપ્ર એને નહોતું કીધું એક ફેર કે જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને આપણે જોઈએ એમ અનંત જીવના કર્મ હું જાણું છું એટલે ભગવાન અને ભગવાનના એવા મોટા પુરુષ એ જે કાંઈ કરતા હોય ને એ બધું વિચારીને કરતા હોય આપણી બુદ્ધિ તો કેટલું વિચારી શકે જેના હૃદયમાં ભગવાન અખંડ બિરાજતા હોય એની બુદ્ધિ છે ને નિર્ગુણ થઈ ગઈ આપણે એ જે રજોગુણ તમોગુણવાળી બુદ્ધિ હોય એટલે આપણે સાચું વિચારી શકીએ નહીં ત્યારે ભગવાને જે જે કાંઈ લખ્યું ને બહુ વિચારી અને જીવના સુખ થાય અને અંતે પાછો મોક્ષ થાય ભગવાન અને ભગવાનના મોટા પુરુષ એ આપણું ખાલી હિત નથી વિચારતા શું પરમ હિત વિચાર કેવું આ લોકમાં જે કાંઈ સારું થાય એ હિત છું કહેવાય અને પરલોકનું જે સારું થાય એ પરમ હિત છું કહેવાય એટલે એક વચનામૃતમાં આવે છે લગભગ પ્રથમનું 67મું છે મહારાજ કે આ લોકની વિશે જે સત્પુરુષ છે તેને તો આ લોકની હાન વૃદ્ધિ થાય એનો હર્ષશોક થતો નથી અને જે કાંઈ જતન કરે જે કાંઈ ક્રિયા કરે એ કેવળ ભગવાનના ધામમાં પામવા માટેની જો આ લોકના સુખને અર્થે તો એક ક્રિયા હોય નહીં અને મહારાજ કહે એનો જે સંગી છે એનું પણ એવું જ છે એટલે ભગવાન આ લોકનું થોડું ઘણું કાંઈક બગડતું હોય તો ભગવાનને ખરખરો ન થાય શોક ન થાય પણ પરલોક બગડે કે ભગવાનને ગમે નહીં એટલે એ જે કાંઈ વિચારતા હોય ને એ પરલોક સંબંધી વિચારતા હોય આ લોકમાં તો અમથોય ગમે એટલું સેટિંગ થઈ ગયેલું હોય છે તો રહેવાનું હે કારણ કે આ લોકમાં સ્થિરતા નથી સુખ નથી અને શાંતિ નથી ત્રણ વસ્તુ નથી ભગવાને આ લોક જ એવો બનાવ્યો છે કારણ કે આ શરીર છે ને આ લોક આ શરીર આ બધું માયામાંથી બનેલું છે તો માયા કેવી છે વિકારવાન એટલે એક સરખું તો રહે ને જો આપણે જન્મીએ
ત્યારે નાના હોય, બરાબર, પછી મોટા થાય, વૃદ્ધ થાય, બધું ક્ષીણ ફરતું જાય છે ને. એટલે કદાચ હરખું બધી વાત ન હોય, શરીરમાં પ્રોબ્લેમ હોય, બધું હાથે હોય તો ક્યાંક બીજા પ્રોબ્લેમ હોય. એટલે આ લોકમાં આપણે કોઈથી સેટ થઈ શકીએ નહીં, એટલે જ આપણે દુઃખી થાય છે. આપણે એવું વિચારીએ ને કે આમ હોય ને તો બહુ સારું, આટલું આમ થઈ જાય ને તો રેડી થાય. આપણે જોઈએ લગભગ એમ થાય કે આટલું આમ હરખું થઈ જાય ને તો પછી ભગવાનનું ભજન હરખું થાય, પછી ભગવાનની માનછી હરકી થાય, ભગવાને એમ કરી દે તો પાછું નવું નવું થાય. એટલે આ લોકમાં ગમે એટલું હોય તોય સેટિંગ થાય ને, એક હરખું કાંઈ રહેવાનું નથી. નગર તો ભગવાને એવી માયા જેવી બનાવી છે, વિકારવાન છે, એટલે એમાં ફેરફાર થયા કરવાના, અને આપણે જે ધારી રાખ્યું એ પ્રમાણે કાંઈ રહેવાનું નથી, એટલે દુઃખ થવાનું. એટલે આપણે જે વિચારતા હોય કેટલું હિત વિચારતા હોય, અને ભગવાન વિચારતા હોય એ આપણું પરમ હિત વિચારતા હોય છે. એ પ્રમાણે આપણે રહીએ, વિશ્વાસ હોય કે તો પાછા આ લોકમાં દુઃખ આવે એવું નથી, આ લોકમાંય સુખ હોય છે. પણ જો નકરું સુખ જ આપ્યા કરે તો પાછો આપણો જીવ કેવો છે, બંધાઈ જાય. જોજો આપણે આમ કોઈ પ્રકારનું શરીરમાં દુઃખ ન હોય, સમજાનું, જે ખાય મોતૈયા અડદિયો જેટલું ખાય એટલું પચી જતું હોય, ઊંઘારી આવી જતી હોય, અને બધી રીતે સંસારમાં સેટ હોય, તો ભગવાનનું ભજન એટલું થાય, ભગવાનની પ્રીતિ વધે કે ઘટે? ઘટે. દાસપણું વધે કે ઘટે? ઘટે. કારણ કે હવે આપણે કોઈ પ્રકારનું દુઃખ ન રહ્યું ને, સમજાનું, દુઃખ ન રહ્યું એટલે ભગવાનમાં પ્રીતિ છે નથી થાય. એટલે ભગવાને આ બધું થોડું થોડું મૂક્યું એટલે આપણને એમાંથી વૃત્તિ પાછી વળે અને ભગવાનમાં હેત થાય. જો આપણે કોઈ પ્રકારનું દુઃખ ને એવું કંઈ ન હોત ને તો ભગવાનને ભજીએ શું કરવા, પછી ક્યાં ભગવાનની જરૂર છે? એટલે આપણી વિચારધારા જો એવી હોય કે આટલું છે, હવે આમાં એક ભગવાન મળી જાય ને તો કામ થઈ જાય. ભગવાન એમ કે તું આ બધું મૂક તો મળું, કારણ કે જીવમાંથી વૃત્તિ નીકળે છે, એ વૃત્તિ કા માયા મારે કા ભગવાન મારે, એટલે જેટલી માયક પદાર્થ મારે એટલી ભગવાનમાં પાતળી થઈ જાય, એટલે એટલું બધું સુખ આવે નહીં, એટલે વિક્ષેપ થયા કરે. પણ બધી વૃત્તિ ભગવાનમાં જોડાય તો કેટલું સુખ આવે. અને ભગવાનમાં તો મહારાજે કીધું આ લોકનું સુખ છે ને એ કેવું છે, ભિન્ન ભિન્ન છે ને. જો દૂધ આપણે ખાઈ બરાબર તો જીભે અડાડીએ ત્યારે ગળ્યું મોળું ઊનું ગરમ લાગે, પણ રૂપનું સુખ આવે, સફેદ છે કાળું છે એ આંખથી આવે, પછી એનું જે શબ્દ સાંભળો એ કાનથી. એટલે પંચ વિષય સંબંધી સુખ છે એ કેવું છે, અલગ અલગ રહ્યું છે. પાંચે ઇન્દ્રિયો ભેગી થાય ત્યારે સુખ આવે, ત્યારે ભગવાનની મૂર્તિમાં એવું નથી. ભગવાનની મૂર્તિમાં પંચ વિષયનું સુખ એ કારે આવે છે, પણ એના માટે એ આ દેહે કરીને લેવાય નહીં, આ બ્રહ્મરૂપ થવું પડે તો આવે. જણું બ્રહ્મરૂપ થાય તો એ પંચ વિષયનું સુખ છે એ એકમાં આવે, એ બધું સુખ એમાં જ આવ્યું કરે. મહારાજ અક્ષરધામમાં મુક્તો છે, વાત નથી આવતી, જે ભગવાનની નાસિકા હું જોઈ રહ્યા છે એટલું બધું સુખ આવે છે કે ન્યાથી વૃત્તિ બીજે લઈ જવી હોય તો જાતી નથી. ત્યારે માયિક સુખમાં એવું નથી, જો ગમે એટલું ભોગ્યું હોય તો એની તૃપ્તિ થાય, ત્યારે બીજું નવું નવું જાણવાની ઈચ્છા થાય, નવું નવું જોવાની ઈચ્છા થાય ને. એટલે એમાં ભગવાને સુખ મૂક્યું છે એ કેટલું, હે, ગુણાતીત આત્મા આવે છે ને અક્ષરધામમાંથી હું મૂત્યું, મચ્છરિયું મૂત્યું. હવે એની સ્વામી કે બધે જણ ઉડતી ઉડતી અહીંયા તો થોડે કમથી આવી, તો એ સુખ હાટું ગુણાતીતાનંદ સ્વામી કે માથા કપાવે છે. એ સુખ તો હાવ તુચ્છ છે, પણ આપણા મગજમાં આપણી સમજણમાં એમ હો આ મળે ક્યાંથી, અને આપણે જોજો એ સુખ ભોગવીએ ને ત્યારે આમ બહુ આનંદ સાથે ભોગીએ છીએ ને, એટલે વારા કત્યા હાંભરા કરે. અને ભગવાનનું સુખ એટલા આનંદ એટલા મહિમા સાથે નથી ભોગવાતું, એટલે એ જીવમાં સાંભળતું નથી. હારે રસોઈ બન્યો ને દૂધ પાક તો આપણે કહો કે અરે બહુ સરસ બન્યું, પાંચ જણાને કે હતા કે લેજો થોડો,
આ દૂત પક્ષ એવો તો ક્યારેય નહોતો. હવે આવું બધું મહેમાન વર્ણન કરીને ગાય એ પછી સાંભળે કે નહીં? હે, માનસી કરતા હોય પછી ભગવાન પાડ મેલાને આપણે જમવા મળી. એવી રીતે ભગવાનનો સુખ, ભગવાનનો મહિમા અહોભાવ સાથે નથી લેવાતો. એટલે આપણે એકનો એક પ્રશ્ન જોજો, ગોષ્ઠીમાં જઈએ, વર્ષોથી ગોષ્ઠી કરીએ છીએ, પણ બધા એ જ પૂછે પ્રશ્ન કે ભગવાનનો મહિમા કેમ થાય, ભગવાનમાં હેત કેમ થાય. છે ને, આપણે બધું જાણીએ છીએ પણ એનો ત્યાગ થતો નથી. ભગવાનમાં હેત કરવું એ કંઈ બહુ જ્ઞાન હોય તો થાય છે. તમને સંસારનો એક દાખલો આપું કે આ સંસારમાં કોઈને છોકરો હોય, એકનો એક જ, બરાબર, એ કાળો હોય, પછી શું કહેવાય, ઉઘરો હોય, બેરો હોય, તોય કેવું એને હેત થાય? એના મા બાપ થાય છે કે નહીં કે આ મારો દીકરો, એને કોઈ કાંઈક કહે તો એને દુઃખ લાગે. એમ આપણને હજી ભગવાન આપણા મણાના નથી. બીજું બધું આપણું મણાનું છે એટલે હેત થાય, નકર થાય? જોજો, આપણું જ્યાં જ્યાં આપણને મમત્વ થાય છે ને ત્યાં આપણને હેત થવાનું. જ્યાં મમત્વ નહીં હોય ત્યાં થશે? કોકનું ઘર પડી જતું હોય, બળી જતું હોય તો આપણે કંઈ ખરખરો થાય? પણ આપણા ઘરમાં એ થયું હોય તો? એટલે જ્યાં જ્યાં આપણને મમત્વ છે ને ત્યાં હેત થાય. હેત હોય એટલે સુખ આવે, આવે ને આવે. આપણે બીજે બધે પંચ વિષયમાં સુખ આવે છે એનું કારણ એ આપણને હેત છે. આપણને એમ થાય કે આ મળે ક્યાંથી, આ તો બહુ દુર્લભ છે. એમ ભગવાનની વાત, ભગવાનનું ભજન, ભગવાનનું દર્શન આપણે એટલું બધું દુર્લભ મનાતું નથી. જેને જેને દુર્લભ મનાય ને એને નવી નવી નવું રહે. મહારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં કીધું કે આપણે દર્શન ને બધું કરીએ છીએ પણ જૂનું થઈ જાય છે. કથા વાર્તા સાંભળીએ પણ જૂની થઈ જાય છે, એટલો બધો દરરોજ ને દરરોજ રસ નથી આવતો. એટલે મહારાજ કહે કે પ્રથમ જેમ દર્શન કર્યા હોય ત્યારે જેવો ભાવ ને એવું હોય એવું કાયમ માટે રહે, એને કોઈ દી જૂનું થતું નથી. આપણે જમવા બે ભોજન કોઈ દી જૂનું છું? હે, કેટલા વર્ષ થયા, દરરોજ મોતૈયા ખાઈએ છીએ, મોહનથાળ ખાઈએ છીએ, અડદીઓ ખાઈએ છીએ, દૂધપાક, પૂરી, રોટલી, એ કોઈ દી જૂનું છું? હે, એટલે ધ્યાત નથી તળતું. જૂનું થઈ જાય તો આપણે આમ જમવા બેઠા એમ તો ઓ રોટલી તો કાલે ખાધી, આજે એમ થાય? પણ શું થાય, અરે બહુ સરસ છે, કુણી છે, આ તો ઘી ચોપડેલું વધુ લાગે છે. એટલે હેત થવાનું. દાળ ખાઈ તો દાળમાં એમ થાય પણ બહુ ભારે સરસ દાળ, જે કાંઈ ખાઈ, જે કાંઈ જોઈ એમ અહોભાવથી મહિમાથી કે ઓહો નવું નવું રે, એ જૂનું થતું જ નથી. ગોપાળાન સ્વામી કે પંચ વિષય છે એ કોઈ દી જૂના થતા જ નથી, નવા નવા રહે છે. એટલે એમાં કોઈ દી હેત મટતું નથી. અને ભગવાનની વાત, ભગવાનની ચરિત્ર આપણે જોજો, આમાં જેને ખબર હોય ને ક્યાંક ચરિત્ર આવે તો આપણે એમ થાય આ તો મેં સાંભળેલું છે અથવા આ તો મને ખબર છે, એટલે આપણે તરત જૂનું થઈ જાય છે. વીરા દાદા હતા એવા ગોપાળા, કથા સાંભળતા એટલે આખો દીવો, બસ એવું નહીં કે મોટા સંતો હોય તો કોઈ પણ કથા કરતા હોય ને હરે હરે આમ સ્પીકર હતું ઓછું ઊંઘળતો ને તો આમ ક્યાં આવી જાય, બોલો એને કેટલો રસ આવતો છે. માણસને જ્યાં રસ આવે ને આખો ક્યાં આવી જાય, ભૂલી જાય બધું, બધી વૃત્તિ ન્યા એકઠી થઈ જાય. વર્ષો સુધી અમે જોયેલું કથા થાય એટલે તમારે એ એક પણ ઝોલું ખાય ને ઊંઘે નહીં, કાંઈ નહીં, આપણે તો હાલી કથામાં તરત ઊંઘ આવી જાય. અત્યારે તો ઓછું છે પણ સવારમાં તો ઠંડો ઠંડો પવન આવતો હોય તરત સમાધિ થઈ જાય. એટલે એ જ બતાવે છે આપણને એમાં હજી એટલો બધો રસ આવતો નથી. આપણે જમતા હોય ત્યારે કોઈ દી હોઈ ગયા? હે, અરે એને ક્યાં વાત કરો, આગળ હાલો ક્યાંક જગતની વાત કરો. જો બે વાગી જાય તો કોઈને એમ થાય કે હાલો હવે બંધ કરો, હે હવે હોઈ જાય, સવારે પાછું મોડું થાય છે,
એમાં આપણે કોઈથી કંટાળો આવતો નથી. એમાં ઘડિયાળ આમ થાય ને એનો જાય જોવો આગળ કંઈક એવી વાત કાઢો ને વિવાદવાળી તો બધા રસ લેવો. હે હું છું બોલો, પણ કથામાં કોઈ કેવી વાત આવી ત્યારે આપણે એવો રસ લીધો કે આજ હું આવ્યું તો હાલો આજ હું વયો ગયું એમ આપણે તાતું કાંઈ નહીં, હાલો કાલે આવવાનું જ છે ને. એટલે ભગવાનમાં વર્ષોથી આમને સત્સંગ ભજન કરીએ છીએ પણ જોઈએ એવું હેત થતું નથી. હેત ન થાય એટલે પછી ચિંતવન ક્યાંથી થાય ભગવાનનું? ભગવાનનું વૃત્તિ ન રહે સુખ ક્યાંથી આવે? એટલે મહારાજે પહેલાં વચનામૃતમાં કીધું કે કઠણમાં કઠણ સાધન કયું? ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ, અને મોટા મોટી પ્રાપ્તિ પણ એ જ કીધી. ભગવાન મળે એ મોટી પ્રાપ્તિ નથી, સમજાણું? આપણે ભગવાન મળ્યા, મોટા પુરુષ મળ્યા, સંતો મળ્યા, આવા ભક્તો મળ્યા, પણ એનો આપણે મહિમા કેટલો અખંડ રહે છે? ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ કેટલી રહે? ભગવાન મળ્યા હોય પણ આપણી વૃત્તિ માયામાં હોય તો ભગવાન મળ્યા શું ફળ મળે? મહારાજ જ્યારે પ્રગટ હતા ત્યારે બધા જોયેલા ને ગઢડામાં કેટલા વર્ષ રહેલા, ગોપાળાન સ્વામી બધા રહેલા, પણ ફાયદો કોને થયો? ભગવાનને ઓળખ્યા, ભગવાનમાં હેત્યું, ભગવાનનું ચિંતન કર્યું એને. એટલે જેની વૃત્તિ મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં રહેતી હોય એથી મોટી કોઈ પ્રાપ્તિ કીધી નથી. અને ભગવાન અહીંયા જે પૃથ્વી ઉપર આવ્યા હતા એ એટલા માટે જ આવ્યા હતા, આત્યંતિક કલ્યાણ કરવા માટે. બાકી તો બીજું બધું તો સુખ વર્ષોથી છે જ આ બ્રહ્માંડ રચાણું છે, પણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર ક્યારેય આવ્યા? આ બ્રહ્માંડમાં નહોતા આવ્યા, એનું સ્વરૂપનું સુખ દેવા માટે આવ્યા હતા. એટલે મહારાજને જો કે ભગવાનનું ભજન કરે, ભગવાનનું ચિંતન કરે એના ઉપર રાજીપો બહુ થતો. મધ્યનું 48મું બ્રહ્માનંદ સ્વામી બંધુનું પદ ગાતા હતા તો મહારાજ શું કીધું કે આવી રીતે એને ચિંતન થાય છે માટે એને ધન્ય છે. એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આમ તો એ જગતમાં જુઓ આપણે કોઈ ખંભારે તો આપણે કેટલું હેત થાય, રાજીપો થાય કે નહીં, ગમે કે નહીં? હે, આપણે કોઈ કેમ કીધું હોય ભાઈ પ્રેમજીભાઈ કે ભાઈ અમે ઓલા પણ ગયા હતા ફલાણા ગામ ત્યાં તમને બહુ ઓલા ભાઈ બહુ યાદ કરતા હતા, તો આપણે કેટલું ગમે, ગમે કે નહીં? એમ ભગવાનનું ચિંતન કરીએ એટલે ભગવાનનો રાજીપો થાય, પણ બીજું ચિંતન મૂકીએ ત્યારે થાય. જેટલો બીજો રસ લે છે ને સત્સંગ ભજન સિવાય એટલો રસ આમાં આવતો નથી, એ જ વિક્ષેપ કરે, સમજાનું? એ જ ભગવાનનો રસ લેવા દેતું નથી. જ્યાં જ્યાં વૃત્તિ જવાની એટલે એમાં જેટલો રસ આવવાનો એટલો રસ આમાં ઓછો આવવાનો. એટલે જેને મોટી ઉંમર થઈ ગઈ છે એને તો હવે, અને એમાંય આપણે અહીંયા કુંડળમાં આવ્યા, બરાબર? અહીં શું કરવા આપણે આવ્યા છીએ? ભગવાનનું ભજન કરવા, ચિંતન કરવા. જગતમાં થતું ને અહીંયા આ બધાના સંગે સંગે થાય, બીજાનું જોઈએ ને તો આપણે આમ થોડીક ગાફલાય, આળસ જે કાંઈ હોય એ ટળે. તો હવે આપણે અહીં જે કરવા માટે આવ્યા છીએ એ થવું જોઈએ. અને તે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે પોતાના શરીરે તેલ મર્દન ન કરવું, ને આયુધ ન ધરવું, ને ભયંકર એવો જે વેશ તે ન ધરવું, અને રસના ઇન્દ્રિયને જીતવી, અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, અને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું, અને તે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે સ્ત્રેણ પુરુષનો સંગ જે તે સર્વકારે વર્જવો, અને જાતીય કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું, ને ડુંગળી ને લસણ આદિ જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેને કોઈ પ્રકારે ન ખાવી. સૂત્ર: ભગવાન સિવાય અન્ય વાતનું ચિંતન કરે તે નામ માત્ર સંત છે. આપણે થાળું એ જ ચિંતન થાય છે, ભગવાનનું નથી થતું. ત્યાગી થયા છતાં કેળવા વિના સંતના ગુણ આવતા નથી. કોઈ પણ વસ્તુ આપણે લાવી હોય તો એનો અભ્યાસ કરવો પડે તો જ આવડે ને, નકર આવેલું હોય ને એ જતું રહે. પ્રેક્ટિસ વિના કાંઈ રહેતું નથી. આપણે જે કાંઈ ગોખ્યું હોય, શીખ્યા હોય એ જો થોડો સમય બોલીએ નહીં તો ભૂલાઈ જાય. એમ
આ માર્ગ પણ એવો છે, કાંઈ પણ હોય તો એને કેળવવું પડે તો એ રે નકર જતું રહે. એટલે મહારાજ કીધું, પોતામાં ગુણ હોય એને જાણવા અને અવગુણ હોય એને જાણવા. શું કરવા કે ગુણ આપણામાં આ ગુણ છે એ જાણી રાખ્યો હોય તો ખબર પડે, નકર રોયો જાય તો ખબર ન રહે. અને અવગુણ જાણવાનું એટલે કીધું કે આપણામાં જે જે અવગુણ હોય એનો ત્યાગ કરવો. હલો, વચનામૃત પ્રથમનું 53મું વધ્યા ઘટ્યાનું. આપણે સત્સંગમાં વધીએ છીએ કે ઘટીએ છીએ એનું છે, બરાબર. બધાએ પોતપોતાનો તપાસ કરવો કે આપણે વધીએ છીએ કે ઘટીએ છીએ. ઘટીએ છે એનું શું કારણ છે અને વધારો થાય છે એનું પણ શું કારણ છે. એટલે જો ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે જે કાંઈ ઉપજ હોય ખરસ કે આવક એનું નામું રાખવું આવે છે ને શિક્ષાપત્રીમાં, કે એનું રૂઢ અક્ષરે કરીને લખવું તો ખબર પડે કે ભાઈ એટલી આવક છે અને એટલો ખર્ચો છે. જો કાંઈ ન લખીએ તો પછી શું થાય? મહારાજે કીધું ને વચનામૃતમાં કે વાણિયા નામું ન માંડે અને એમનું રાખે તો શું થાય? દેવાળું કાઢવું પડે. એમ મહારાજે કીધું, મનનો પણ હિસાબ રાખવો આવે છે ને. મહારાજે વ્યવહારિક હિસાબ તો શીખવાડ્યો, આધ્યાત્મિક હિસાબે શીખવાડ્યો કે આ વર્ષમાં મારું મન સારું હતું, આટલા ભગવાનના ગાઢ થતા હતા, આટલો પ્રેમ હતો, આટલું આ હતું. એમ શું કહેવાય, હિસાબ કરી સર્વૈયું કાઢ્યો તો ખબર પડે, નકર આમનામ જિંદગી પૂરી થઈ જાય કે હાલું અહીંયા આવ્યા હતા ત્યારે દિવ્ય ભાવ કેવો હતો, બધાનો મહિમા હતો, બધાના ગુણ જ આવ્યા કરતા હતા, હવે હાલું કેમ ઘટી ગયું? પછી એનું કારણ ગોતવું પડે. કારણ ગોતવ્યા પછી એનો ઉપાય ગોતવો પડે કે હવે આ શું કરીએ તો પાછું હતું ને એવું થઈ જાય. નકર જો આવું હિસાબ ન રાખીએ તો દિવસે દિવસે ઘટતું જાય ને ખબરે પડે નહીં, પછી છેલ્લે પછી કાંઈ થતું નથી. સારું શરીર હોય ને ત્યારે થાય, આપણને એમ થાય પછી કરી લઈશું પછી થાય. તમને બધાને અનુભવ છે, કોરોના થયો, બીમાર પડ્યો, તાવ હતો ત્યારે કાંઈ ભગવાનની વૃત્તિ રાખવી હતી રે. હવે બધી ચારે બાજુ પીડા થતી હોય, ન્યા મન રહે કે ભગવાનમાં રહે, પછી શરીરે હરખું હાલે નહીં, બેસવું હોય પલોઠી વાળીને હરખું બેસાય નહીં, આંખ્યું બળે, ખંભળાય ઓછું પછી થાય. એટલે એવું કોઈ મનમાં રાખવું નહીં કે પછી એ જ કરવાનું છે ને, કે પછી થાય નહીં. અભ્યાસ સેવા જો નિવૃત્તિમાંય નથી થતું, પછી આપણે એવું માનીએ કે બધું મૂકી દઈને કરીએ તો ન થાય, આળસ વધે. શું થાય? આળસ વધે. એટલે મહારાજ વખતે કે અત્યારે જે કાંઈ સંતો ભક્તો થઈ ગયા એને બધાએ જે કેળવ્યું છે એ કાંઈ નિવૃત્તિ લઈને કેળવ્યું નહોતું. આપણો એક મોટા ભાગ છે કે ભાઈ સંસારનું બધું મૂકીને અહીંયા આવ્યા તો જે કાંઈ કરીએ છીએ સેવા છે બધી ભગવાન સંબંધી, એટલે ફાયદો જલ્દી થાય. આપણે અહીં કાંઈ પણ વાળીએ તો કોનું છે? હે, દરબારગઢની સેવા કરતા હોય તોય ભગવાનનું, દરબારગઢ ભગવાનનું, કુંડળ ભગવાનનું, રસોડાની સેવા કરતા હોય તોય ભગવાન. અહીંયા તો સહેજે સહેજે સંસારનો સંબંધ જ નથી, કારણ કે અહીંયા કોઈ આ તો ભગવાનનું છે. એટલે સહેજે સહેજે ભગવાન માટે થાય, ભગવાનની વૃત્તિ રહે જો આપણે ખટકો રાખીએ તો. એટલે વધ્યા ઘટ્યાનું વચનામૃત છે, બરાબર. આપણે હવે તપાસ કરવાનો પોતપોતાને, ચાલો વધાય છે કે ઘટાય છે. અને જે ધંધો કોઈ પણ માણસ ધંધો કરતા હોય પછી એમાં ખોટ જાય તે ચાલુ રાખે? હે, નફો થતો હોય તો જ માણસ એ ચાલુ રાખે. તો આ તો આધ્યાત્મિક માર્ગ છે. તો આપણે નુકસાન જાય, આપણે ખોટ જાય, આપણે ભગવાનમાં હેત ઘટે એવું કામ કરાય નહીં. વિચારવું જોઈએ કે હું આ બધું કરું છું તો આમાં ભગવાનમાં હેત થતું નથી, હેત ઘટે છે, મને નુકસાન જાય છે, એવું મારે કોઈ દી કરાય નહીં. એને ડાયો માણસ કહેવાય. સંક્ષિપ્ત સાર એક, સાધુનો ગુણ લેશે તે દિવસે દિવસે વધતો જાય છે. સત્સંગમાં વધુ હોય તો ગુણ લેવો. બીજું, સંતનો અવગુણ લેશે તે ઘટતો જાય છે. ત્રીજું, પંચવર્તમાનનો ભંગ કરે તો જ અવગુણ લેવો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંમત 1876 ના મહાવદી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડામધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર આથમણે મુખાનંદે વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને ઝરકશી છેડાનું કસુંબલ ભારે છેલું કેળે બાંધ્યું હતું ને ઝરકશી છેડાનો ભારે કસુંબલ રેટો માથે બાંધ્યો હતો ને તે પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, તેનું શું કારણ છે? કોઈક તો હા હજી નવે નવા જ આવ્યા, વર્ષ બે વર્ષ થયું તો ક્યાંય પોગી જાય, અને અમુક તો ઘણા વર્ષોથી હોય તો એ વધતા નથી. આ આપણો જ પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામીને પૂછ્યો, આ આપણા માટે જ છે, આપણે આવું બને છે ને, અમુક વધતા જાય ને અમુક ઘટતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા જે સાધુ તેનો અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે. પહેલાં તો આપણે ઓળખાવું જોઈએ કે આને અવગુણ કહેવાય. મોટાભાગના માણસોને આ ઓળખાતું જ નથી. આ વચનામૃતમાં 262માં મહારાજે ઝાઝમ ઝાઝી વાત કરી હોય તો અભાવ ગુણ વિશે છે ને. પહેલું જ વચનામૃત છે. હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, કે ઘણા દિવસથી ઘણા સત્સંગ કરતા હોય તો એવી જેવી દેહ ને દેહના સંબંધીમાં ગાઢ પ્રીતિ છે એવી કેમ પ્રીતિ નથી થતી? ત્યારે મહારાજ શું કીધું કે એને ભગવાનનો મહિમા સમજાણો નથી. સંતના મુક્તિ જ્યારે વાત સાંભળે છે, સંત એને જ્યારે સભા ઉપર ટોકે છે ત્યારે એ સંતનો અભાવ લે છે, અવગુણ લે છે, એટલે એને ગાઢ પ્રીતિ થતી નથી. પણ આપણે જોજો, બીજું બધું ક્યાંક કરશું ને એટલે આપણે પાપ જેવું લાગશે, પણ અવગુણ આવે એ આપણે કોઈ દેવું લાગ્યું પાપ કર્યું એમ છે ને. કોકે કદાચ માવો ખાધો ને તો આપણને તરત એમ થશે, ઓહો અને માવો ખાધો, બીડી પીધી, ડુંગળી ખાધી, થાય ને આપણને કેટલું મોટું આમ લાગે કે હવે એનું કલ્યાણ નહીં થાય, લાગે ને. પણ આપણે અભાવ ગુણ આવ્યો ત્યારે એવું લાગે છે. અને બીજા બધા પાપનું પ્રાયશ્ચિત તો મહારાજે બતાવ્યું આવે છે ને, પણ જેને અભાવ ગુણ આવ્યો એનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં છે. એટલે આપણે એ પાપ લાગતું જ નથી. મહારાજ એને જ મોટા મોટું પાપ કહે અને એને કરીને જ પ્રીતિ થતી નથી. આપણે બધા અભાવ ગુણ આવ્યા કરે એટલે આપણા ધર્મ જ્ઞાન વૈરાગ્ય છે ને ઘટી જાય અને વિષયમાં પ્રીતિ વધી જાય. જેને ગુણ આવે છે એને હેત થાય છે, હેત થાય એ વધતો જાય અને અભાવ ગુણ આવે એ ઘટતો જાય. આપણે તો કેવું માની કે આપણે એનું અપમાન કરી નાખીએ, દોર કરી નાખીએ ત્યારે આપણને એવું લાગે કે મેં એને અભાવ ગુણ. પણ કોઈ પણની ક્રિયા આપણને ગમતી ન હોય, હૃદયમાં સહેજ અણગમો રહે એ અવગુણ જ. શું છે એ? આપણે અસુખ છું એ શું બતાવે? ગુણ માણસનો આવે, કોઈ પણનો ગુણ આવે તો શું આવે? સુખ આવે. અને અવગુણ આવે તો અસુખ થાય, થાય ને. આપણે કાંઈ પણ ગમતું નથી, કાંઈ પણ નાની બાબત હોય તો એ શું છે? અવગુણ જ છે ને. પણ આપણને એ અવગુણ લાગતો નથી. કાંઈ પણ ભગવાનના ભક્તારે ગમે નહીં, અરુચિ થાય, એ બધો અવગુણ છે. પણ એ આપણે અવગુણ મનાતો નથી. કોઈને મોટાભાગને એવું જ થાય કે આપણે ક્યાં અભાવ ગુણ લઈએ, પણ અંદર તપાસો ને તો ખબર પડે કે હાલો અભાવ ગુણ. એક દે પ્રયોગ કરજો, સમજાનું. કાંઈ પણ આખો દે એવું રાખો, આ કોનો કોનો જો અભ્યાસ રાખીને અંતરવૃત્તિ રાખીને તો પકડાય, નકર પકડાય
નહીં, ચાલુ જ હોય ઝીણું ઝીણું ઝીણું, ન કરતો છે ને અખંડ સુખ આવતું. જેને અભાવ ગુણ નહીં આવતો એને જીવન જોઈજો તમે, એને જ્યાં જોવે ને અહો ભાવ થાય, આહા આહા. આપણે આનંદ દાદા હતા, તમે જોયું ને અખંડ આનંદમાં, કાંઈ પણ વાત લે તો એ અહો ભાવથી આહા આનંદમાં જ હોય. એનું કારણ એને કોઈ નો અભાવ અવગુણ હતો નહીં, એ તો બધાને મુક્તો જ માનતા, એને એટલો વિશ્વાસ હતો. ગુરુજી એક ફેરું એને કીધું કે ભાઈ અહીંયા બધા આવે એને ભગવાન ધારીને જમાડવાના, તો એને મનાઈ ગયું. એટલે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિ ડાપણ કળા આવડત કરતાં વિશ્વાસ છે ને એ અગત્યનો. આપણે એક ફેરું મનાઈ ગયું કે આમ કીધું એ મનાઈ જવું જોઈએ તો કામ થાય. મહારાજ કહે તોય ન મનાય, મોટા પુરુષ કહે તોય ન મનાય, ત્યારે આપણને મનાય કોનું? આપણા મનનું. એટલે આપણે દુઃખ રહેવાનું જ નહીં. પછી આપણે કહીએ ભગવાન સાંભળતા નથી, ભગવાનમાં પ્રીતિ થતી નથી, ક્રોધ થઈ જાય છે, લોભ રહી જાય છે, ક્યાંથી સ્વભાવ ટળે? એટલે વિશ્વાસ આપણે અનુભવેલું હોય ને તોય નહીં થતું. આજ સવારે સ્નેહાળુ સ્વામીએ કથા કરી હતી ને, બહુ સરસ વાતો કરી હતી કે ભગવાનના સંતની કૃપા કેમ થાય અને એનો વિશ્વાસ આવે તો જીવ ક્યાં પગી જાય. પણ આપણે જીવનમાં અનુભવેલું હોય તોય વિશ્વાસ નથી રહેતો. આવ્યું હતું ને ઓલા આનંદજીભાઈ, મહાપુરુષદાસ સ્વામી એને આશીર્વાદ આપ્યા હતા અને એમાંથી મોટા વૈદ થઈ ગયા હતા ને. નકર દવા તો એક જ ઓલું આપ્યું હતું કે તું આ બધાને આપજે જે થાય એને. તો એને ખબર હતી કે હું આ સ્વામીની કૃપાથી અહીંયા પહોંચ્યો છું, અને એને ખબર હતી કે આ સ્વામી ભગવાન જેવા સમર્થ છે, એ બોલે એમ થાય. પણ જ્યારે સ્વામીએ કીધું રોકાઈ દો, પણ તો એટલો વિશ્વાસ આવ્યો નહીં. એટલે આપણા જીવનમાં આવું બનતું હોય છે એ આપણે જોવું જોઈએ. આપણે બધા ચરિત્ર તો સાંભળીએ છીએ, જો મહારાજ વખતે ઘણા ભક્તો હતા, ભગવાને કીધેલું તો મનાણું નહીં, ન આવ્યું ને. એ તો હવે ખુદ એના ઈષ્ટદેવ જાણતા હતા, ભગવાનનો નિશ્ચય હતો, અને ભગવાને કેટલા પરચા બતાવેલા, સાંભળેલું ને બધું. તોય ટાણે એવી અમુક બાબત આવે ને ત્યારે આપણે વિશ્વાસ રહેતો નથી. એમ જ ન મનાય કે એ જેમ કહેતા હોય એમ જ થાય. ને આપણો ગણિત ખોટું પડે, સાયન્સે ખોટું પડે, જાણું એક ને એક બે થાય પણ ત્યાં બે ન થાય. ગોપાલન સ્વામીએ ગ્રહણ ફેરવી નાખ્યું, એ સાયન્સને યારે મળતું આવે ગ્રહણ કોઈ દી ફરે? એ તો બધું શું કહેવાય, સમય ક્રમ બધું રેડી જ હોય, એ કોઈ દી ફરે નહીં. પણ ભગવાન જેવા સમર્થ છે, એના ધ્યાન ભજને કરીને એના મોટા પુરુષો જે છે એ ભગવાન જેવા સમર્થ હોય છે. પણ ટાણે આપણે આપણી બુદ્ધિ, આપણું ડાપણ, પછી સગાવાલા બીજા એ આપણે મનાવા દેતા નથી. એ જ બતાવે કે હજી આપણને ભગવાનનો જ એટલો વિશ્વાસ, નહીં મહારાજ સિવાય કરનારું કોણ છે? પણ ટાણે રે, આપણે એવી પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે એવો વિશ્વાસ ન રહે. અને જેને વિશ્વાસ રહે છે એની ભગવાન પાસે રક્ષા કરે છે કે નથી? એટલે સત્સંગ કથા વાર્તા ચરિત્ર આપણે ભક્ત ચિંતામણી વાંચીએ, પરચા પ્રકરણ આવે છે, એમાં શું છે? મહારાજે જે જેની રક્ષા કરી એમાં જે બધા ચરિત્ર તમે સાંભળો શું છે? વિશ્વાસ જ, બીજું કશું નહીં. જેને જેને વિશ્વાસ આવી ગયો એનું કામ થઈ જાય. અને આધ્યાત્મિક માર્ગ છે એ આખો વિશ્વાસનો જ છે. આપણે મનાવવું જોઈએ. એમાં મનાવવા દેતું નથી કોણ ખબર? આપણે છે ને ઘણી ફેરું સક્સેસ ગયા હોય, એ કામ હરખું થયું હોય, પછી એ માનવાનું થાય ને, એ ફેરવવાનું થાય ને, ત્યારે આપણને એમ થાય કે ભાઈ આ તો કર્યું હતું ને, અને આપણે સામું ફળ દેખાતું હોય ત્યારે એ આપણને માનવા દેતું નથી. પણ થાય એ ક્યાંય એમ જ હો, પાછું આપણે ગમે એટલું ગણિત કર્યું હોય, ગમે એટલું શું કહેવાય માસ્ટર ડિગ્રી કરી હોય, પણ એ થઈને તો એમ જ ઊભું રહે. એટલે
જેટલો આપણને વિશ્વાસ આવે ને એ માણસ સુખ્યો બહુ થાય, એની ભગવાન રક્ષા કરે. આ લોક અને પરલોક કદાચ ભૂલ થયો ને તોય વિશ્વાસીનું મહારાજ રક્ષા કરે, એ જવાબદારી ભગવાનની થઈ ગઈ. પણ ટાણે વિશ્વાસ આવવો ને બહુ કઠણ છે, કારણ કે દેખાય બીજું અને લાગે બીજું. મહારાજ ગઢડામાં બેઠા હતા દાદા ખાચરના દરબારમાં, બરાબર. પછી મહારાજે એક રૂમાલ લઈને આમ ઊંચો કર્યો, સભામાં બતાવ્યો કે બોલો આ શું છે. તો બધા કે રૂમાલ. તો મહારાજ કે તલવાર છે. દેખાતો તો હું રૂમાલ હતો અને મહારાજ કે તલવાર. હવે વિચારો આપણા જીવનમાં આવું કાંઈ અત્યારે બને તો આપણે વિશ્વાસ આવે? આપણે શું કે પણ દેખાય છે રૂમાલ ને તમે કહો છો તલવાર, કેમ મનાય? ત્યારે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તો મુક્તાનંદ સ્વામી શું કીધું, હે મારા તલવાર છે. ત્યારે મારે કે આ રૂમાલ છે ને તલવાર કેમ કહ્યું? તો કે મહારાજ આ બધા એના નામ કોને પડ્યા? તમે, બરાબર. હવે તમારે એનું નામ તલવાર રાખવું છે તો તલવાર. એટલે આવી બધી વસ્તુઓ હોય ને ત્યારે વિશ્વાસ લાવવો કઠણ છે. એક ફેરું મહારાજ બેઠા હતા રામદાસભાઈ ને બધા સંતો, દિવસ હતો. મહારાજ કે રાત છે, હતો દિવસ. ત્યારે બધા સંતોને પૂછ્યું કે તમને મનાય છે? કે હા મહારાજ મનાય છે, પણ દેખાય છે દિવસ. ત્યારે મહારાજે શું કીધું કે દેખાય છે એ તો ખોટું છે, મનાય છે ને એ સાચું છે. એટલે મનાય એ ક્યારે? કે અંદર આપણને વિશ્વાસ હોય ત્યારે આપણે મનાય જવું, બહાર જે પરિસ્થિતિ જે હોય. પણ એ કહે છે એટલે એમ જ થાય, એમ આપણે 100% વિશ્વાસ ભગવાનનો જ વિશ્વાસ હોય ને તો જ વિશ્વાસ મૂકી શકે. એટલે ભગવાનના નિશ્ચયમાં જ ખામી છે, ભગવાનનો જ એટલો બધો વિશ્વાસ નથી. નકર મહારાજે તો કીધું છે કે ભાઈ શું કહેવાય, વરદાન માગી લીધા કે મારો જે આશ્રિત થાય એને કોટી વિશેનું દુઃખ થવાનું હોય તો એને થાય નહીં, બરાબર. એ બધું મને આવે અને એના પારબ્ધમાં રામપત્ર માગીને ખાવાનું હોય તો એ મને આવે એને ન. આ કોને વરદાન માગ્યા? હે, સ્વામિનારાયણ ભગવાનને માગ્યા. પણ આપણે કેટલો વિશ્વાસ રે, હાલો વિશ્વાસ નથી આવતો. એટલે તો આપણે ભગવાનની આજ્ઞા લોપીએ છીએ ને. આ બે જવાબદારી તો ભગવાને લઈ લીધી, પછી હું જોઈએ? અને જેને જેને વિશ્વાસ છે, મહારાજ વખતે પહેલાંના પૂર્વ ભક્તો થઈ ગયા એના બધાના કામ મહારાજે નથી કર્યા? હે, નાનામાં નાનું કામ એ ભગવાન કરી ગયા છે, બોલો. પણ જેને વિશ્વાસ હોય એનું થાય છે. એટલે આધ્યાત્મિક માર્ગમાં કરીને કરવાનું એ છે. વિશ્વાસ આવી ગયો એટલે કામ થઈ ગયું. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનને સંત એ ચિંતામણી તુલ્ય છે, પણ હોય મનુષ્ય જેવા એને માનવા ને એ કઠણ છે. ચિંતામણી હોય એ પથ્થર જ હોય, બીજા જેવો જ પથ્થર હોય છે ને. પણ આપણને મનાય કે આ ચિંતામણી છે તો લાભ થાય, નકર લાભ થાય નહીં. એમ પ્રગટ ભગવાન, પ્રગટ સંત કે મોટા પુરુષ ભેગા રહેતા હોય એનો લાભ એને જ થાય કે જેને એનું મનાય છે એને. નકર એના ભેગા રાત દી રહેતા હોય, પરંતુ કહો આપણે ભેટતા હોય, પ્રસાદ ખવડાવતા હોય, પણ આધ્યાત્મિક લાભ કાંઈ નો થાય. હા, એના શિષ્ય હોય એટલે માન મોટો મળે. માનો આપણે અહીં કુંડલમાં બધા સમર્પિત થાય, હા થાય, એટલે એને લઈને માન મોટો મળે. પણ આધ્યાત્મિક ફાયદો થાય નહીં. ફાયદો તો જેને વિશ્વાસ હોય, જેને મહિમા હોય એને થાય છે. એ પછી નાનો હોય, બાળક હોય કે મહિલા હોય, કોઈ પણને એ જે સ્વીકાર થાય છે એનો જ મહિમા છે. જાણું મહારાજે પ્રથમના ચુમાલીમાં શું કીધું કે પૂછ્યું ને ભગવાનમાં એવી પ્રીતિ કેને કરીને થાય? થોમલા ખાસર પૂછ્યું ને, ત્યારે મહારાજ શું કીધું, સત્પુરુષના પ્રસંગે કરીને એવી ગાઢ પ્રીતિ થાય છે. ત્યારે સોમલા ખાસર કે મહારાજ પ્રસંગ તો અમે કરીએ છીએ કે? ત્યારે મહારાજ તો બધું જાણે. મહારાજ કે અડધો અમારો કરો છો, અડધો જગતનો કરો છો. એમ આપણે અહીંયા બધા પ્રસંગ તો છે જ, પણ મન કર્મ વચને નિષ્કપટ ભાવે જે પ્રસંગ કરવો જોઈએ કરતા નથી, એટલે ફાયદો થતો
નથી. આપણે બધા ભેળા જ રહીએ છીએ, એક જ રસોડે જમીએ છીએ, એક જ કથા સાંભળીએ છીએ, બરાબર. તો અમુક વધી જાય છે, અમુક વધતા નથી. આનું કારણ કોણ? આપણે જ. જેને એવો મહિમા દિવ્ય ભાવ સ્વીકાર છે એ વધી જાય છે, અને જેને આવું મહારાજે કીધું ને અભાવ ગુણ લેવાની ટેવ છે એ ઘટતો જાય છે. એટલે બીજું વધ્યા ઘટ્યાનું કોઈ કારણ નથી. આપણે જો બધાનો ગુણ આવવા મળે ને તો આપણે વધવા મળી, સ્વભાવ દોષ વાસના ટાળવી ન પડે, વિના પ્રયાસે ટળી જાય, ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. જો ગુણ લે એને દોષ સ્વભાવ ટળી જાય, ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો અને ગુણ જ લેવો, અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને અને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. આપણે જોજો, લો મોટાભાગે અભાવ ગુણ આવે છે, શું જોઈને આવે છે? પંચવર્તમાન લીપ હોય છે, સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન હોય એને લઈને. એટલે જ મહારાજ કે જ્ઞાન વૈરાગ ઘટી જાય અને અવગુણ વધી જાય. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ આમ તો ભગવાનના ભક્તોનો અવગુણ લેવો નહીં. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ પામતી જાય છે. ગુણ વધારવા હોય, જ્ઞાન ધર્મ ભક્તિ વૈરાગ વધારવા હોય તો શું કરવાનું? બધામાંથી ગુણ જ લેવો. તો દિવસે દિવસે ભગવાનની ભક્તિ, ભગવાનમાં પ્રીતિ વધતી જાય છે અને ભગવાનનો રાજીપો પણ વધશે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 53મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.